નમસ્કાર મિત્રો હું જીતેન્દ્ર પટેલ શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોજારી વિડીયો ટ્યુટોરિયલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો અગાઉ આપણે ટીચર ખાનગી અહેવાલ મદનની શિક્ષક ખાનગી અહેવાલ મદદની શિક્ષકનો ખાનગી અહેવાલ માટેનું વર્ડ ફિલેબલ ફોર્મ મિત્રો મૂક્યું હતું જેનો ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો છે કે જેનો વિડીયો પણ મિત્રો આપણે મૂકેલો છે હવે અહીં શાળાનું નામ લખવાનું હતું મદદની શિક્ષકનો જે તે તારીખ હતી વર્ષ હતી પગાર ધોરણેથી મિત્રો સિલેક્ટ કરવાનું હતું લેવલ હતું એ સિલેક્ટ કરવાનું હતું બધું જ ઇન્ક્રીમેન્ટ હતું શિક્ષકના નામ લખવાનું હતું શૈક્ષ મોટાભાગના મિત્રો વિગતો બધી જ લગભગ પંચાણું ટકા વિગતો સિલેક્ટ કરીને મિત્રો પાંચેક મિનિટની અંદર મદદની શિક્ષકનો ખાનગી અહેવાલ મિત્રો ફિલઅપ કરી શકાતો હતો હવે એ જ રીતે આપણે આજે ક્લાર્ક અને પટાવાળા માટેનો ખાનગી અહેવાલ પણ મિત્રો આ સાથે વર્ડની ફાઇલ મિત્રો બંને મૂકેલી છે અહીં તમે જોઈ શકતા હશો કારકુન માટે ખાનગી અહેવાલ તો એમાં સૌ પ્રથમ તો મારે ઉપર જે અગાઉ જે મદદથી શિક્ષકનો અહેવાલ હતો એ જ રીતે મિત્રો જો જો ડેટા નાખવાનો છે ત્યાં શાળાનું નામ તમારે નાખવાનું છે મિત્રો તારીખ અહીંથી સિલેક્ટ કરવાની છે અથવા તારીખ તમે લખી પણ શકશો મિત્રો એ તારીખ સિલેક્ટ કરી શકો છો અથવા લખી પણ શકો છો વર્ષ અહીંથી સિલેક્ટ કરવાનું છે મિત્રો બે હજાર ઓગણીસ વીસ વીસ એકવીસ એકવીસ બાવીસ એ રીતે કર્મચારીઓનું નામ લખવાનું છે હોદ્દો એ હોદ્દો મિત્રો સિલેક્ટ કરવાનો છે ઓપિસ સુપ્રિન્ટેન્ડેન્ટ સિનિયર કારકુન જુનિયર કારકુન ક્લાર્ક કમ્પ્યુન મુદત મુદતની અંદર મિત્રો એ તમારે સિલેક્ટ કરવાની છે મુદત મત અજમાયશી કાયમી અને હંગામી એ રીતે મુદત છે મિત્રો નોકરીના વર્ષો એ નોકરીના વર્ષો સિલેક્ટ કરવાના છે એનો માસ સિલેક્ટ કરવાનો છે જે માસ હોય મિત્રો એ જ રીતે હિસાબી કામકાજ ક્લાર્ક માટેનો ખાનગી અહેવાલ છે માટે હિસાબી કામકાજ પગારબ્ધાઓ વિસાબી કામકાજ સામાન્ય નિયમો રજાના નિયમો પીપી જરૂરિયાત પેન્શન એમ આ બધામાં ગ્રેડિંગ સિસ્ટમ છે એ એટલે ઉત્તમ બી એટલે સારું સી એટલે મધ્યમ અને ડી એટલે ખરાબ એટલે તમારે જે તે લખતું હોય એ મિત્રો ચોઈસ કરવાની છે એ રીતે હિસાબના ચોપડાઓ રજીસ્ટર પત્રકો વગેરેની નિયમિત વ્યવસ્થિત જાળવણી તો એમાં પણ તમારે એ સીડી ઉત્તમ સારું મધ્યમ અને ખરાબ ચોઈસ કરવો જોઈએ ઓડિટ અંગેની જાણકારી કાર્યને લગતી કામગીરી છે હિસાબને લગતા ચોપડાઓ ફાઇલો રજિસ્ટરો પત્રકો વગેરેની નિયમિત અને વ્યવસ્થિત જાળવણી અને જાણકારી તો એમાં પણ જે લાગુ પડતું હોય મિત્રો ચોઈસ કરે પત્ર વ્યવહાર ડ્રાફ્ટિંગ અને ભાષા અંગેની જાણકારી તો એની અંદર પણ મિત્રો તમારે ચોઈસ કરવાનું છે ટાઈપ રાઇટિંગ વ્યક્તિગત ગુણો એ આપેલા છે મહેનતું પ્રામાણિક વફાદાર વિશ્વાસપાત્ર હસ્તાક્ષર જવાબદારીની ભાવના નિયમિત હાજરી છૂચીવક અન્ય સાથેનો વ્યવહાર તો એમાં પણ ચોઈસ કરવાનો છે ધ્યાનપાત્ર વિશિષ્ટતા એમાં ચોઈસ કરવાનું નથી પરંતુ એની અંદર મિત્રો ઘણા બધા આપેલા છે એમાંથી તમારે જાતે જે લાગુ પડતું હોય ચોઈસ કરવાનું છે કે કામગીરી ખૂબ જ સારી છે કામગીરી સંતોષકારક છે કામગીરી ખૂબ જ સુંદર છે વહીવટી તથા નાણાકીય ચીવડતા સારી છે અક્ષરો ખૂબ જ સુંદર છે ઓફિસમાં સ્વસ્થતાના આગ્રહી છે ઉપલી કચેરી સાથે પત્ર વ્યવહાર કરવામાં ક્રમ ખૂબ જ નિયમિત છે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ થતાં બાબો બાબતોમાં ખૂબ જ ચીવડતા છે પરિપત્રો ફાઇલિંગ કામ પત્રકો જાળવણી વગેરે આપેલું છે મિત્રો ધ્યાનપાત્ર વિશેષતાઓની અંદર મિત્રો વહીવટી કામગીરી સાથે વાંચનનો શોખ સારો છે પરિપત્રો ફાઇલિંગ કામપત્રકો જાળવણીમાં ખૂબ જ સારી કામગીરી છે વારંવાર સૂચના આપવા છતાં કામમાં નિષ્કાળજી જોવા મળે છે કામગીરી ખૂબ જ નબળી વારંવાર સૂચના આપવી પડે છે ખરેખર સુંદર કામગીરી છે વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે કામગીરી સુંદર તો આ રીતે જે તે ધ્યાનપત્ર વિશિષ્ટતા તમને લાગુ પડતી હોય જોવા મળતી હોય એ આચાર્યશ્રી એમાં ટીક કરી શકે છે વર્ષ દરમિયાન આપવામાં આવેલી સૂચના ચેતવણી કે શિક્ષા તો એની અંદર પણ ઘણા બધા લખેલા છે તમે કે નાણાકીય ઊંચા પર જોવા મળેલ છે પોલીસ કેસ કરેલ છે નાણાકીય ઊંચા પર જોવા મળેલ છે જેથી નોટિસ આપી ખુલાસા માગ્યા છે નાણાકીય ઊંચા પર જોવા મળેલ છે જેથી ઇજાફો અટકાવે ભવિષ્યની નોકરીને અસર ન થાય તે રીતે ઇજાફો અટકાવેલો છે દર વર્ષે નબળું નવું નવું શીખવાની ધગજ ધરાવે છે બોર્ડની પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવામાં તથા જીઆર પત્રકો જાળવણીમાં ખૂબ જ સારું કામ છે શિષ્યવું તે તથા કમ્પ્યુટર કામગીરીમાં ઢીલાસ જોવા મળે છે કામ ખૂબ જ સુંદર છે કે કેળવણી મંડળ કામથી છે કેળવણી મંડળ એમના કર્મચારીના કામથી સંતોષ છે શાળામાં સમયસર હાજરી જોવા મળતી નથી કામમાં શિથિલતા જોવા મળે છે ભવિષ્ય કામગીરી ખૂબ જ નબળી છે વારંવાર મૌખિક ટકોર કરવી પડે છે તો જે પણ લાગુ પડતું હોય છેલ્લું છે નાણાંકીય ઊંચા પર જોવા મળેલ છે જેથી નોકરીમાંથી હાલ પૂરતા સસ્પેન્ડ કરેલા છે નાણાકીય ઊંચા પર જોવા મળે છે જેથી ઇજાપો અટકાવેલો છે બધી જે કામગીરી સંતોષકારક છે કામગીરી ઉત્તમ છે જે લાગુ પડતું હોય મિત્રો એ તમારે એક લખ સિલેક્ટ કરવાનું છે એ સામાન્ય અભિપ્રાય છે સામાન્ય અભિપ્રાય એમાં પણ એ એટલે ઉત્તમ બી સારું સી મધ્યમ અને ડી ખરાબ તો આ રીતે મિત્રો ક્લાર્ક માટેનું પણ ખાનગી અહેવાલનો નમૂનો આપણે બનાવેલો છે જે મારી વેબસાઇટ ઉપર તમે જોઈ શકતા છો આપણી વેબસાઇટ છે જીતુ ગોજારીયા ડોટ કોમ તમે ગૂગલની અંદર ડબલ્યુ 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 ડોટ જીતુ ગોજારીયા ડોટ કોમ જીતુ ગોઝારિયા ડોટ બ્લોક સ્પોટ ડોટ કોમ નહીં એ બ્લોક છે આપણો પણ જીતુ ગોજારીયા ડોટ કોમ વેબસાઇટ છે એની અંદર તમે જોશો તો હોમ પેજ ઉપર એ પેજ છે મિત્રો હોમ પેજ ઉપર એક પોસ્ટ મૂકેલી છે અને એ પોસ્ટનું નામ છે મદદની શિક્ષક કારકુન પટાવાળા માટેના ખાનગી અહેવાલ નમૂનાઓ એના ઉપર મિત્રો તમે ટીક કરશો એટલે તરત જ એ નમૂનાઓ વર્ડ ફાઇલ ત્યાં મૂકેલી છે જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અહીં મદદની શિક્ષકનો ખાનગી અહેવાલ એ કારકુન માટેનો ખાનગી અહેવાલ અને પટાવાળા માટેનો ખાનગી અહેવાલ અહીંથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો અને વિડીયો પણ તમે જોઈ શકશો તો આ રીતે એ પણ વાત કરી મિત્રો હવે પટાવાળા માટેનો ખાનગી અહેવાલ અહીં પણ એ રીતે સેમ ટુ સેમ મેથડ છે એટલે એમાં થોડી વિગતો ફેરફાર થાય છે મિત્રો બાકી બધી કોમન વસ્તુ છે પટાવાળા માટેનો ખાનગી અહેવાલ એમાં પટાવાળાને લગતી વિગતો છે એટલે આ બં આપણા આ બ્લોગ ઉપર મિત્રો વેબસાઇટ ઉપર મિત્રો આ નમૂનાઓ મૂકેલા છે જ્યાંથી તમે ડાઉનલોડ કરીને વાપરી શકો છો અને આશા રાખું છું કે આ નમૂનાઓ જો તમને કામમાં લાગશે તો ખૂબ જ આનંદ થશે તો ક્લા મદદની શિક્ષક માટેનો ક્લાર્ક માટેનો અને પ્યુન માટેનો આ ત્રણેય મિત્રો નમૂના હોવા જોઈ શકો છો પટાવાળા માટે એમાં પણ શાળાનું નામ લખવાનું છે તારીખ લખવાની છે કર્મચારી નામ હોદ્દો એ હોદ્દો અહીંયા આપેલો છે સેવક સેવિકા પટાવાળા અથવા ચોકિયાત જે લાગુ પડતું એ લેવાનું છે મિત્રો એ મુદત પણ આપેલી છે એમાં હંગામી કે તમે લખી શકો જાતે તમે અહીં લખી છે જે લખવાનું હોય છે એ મિત્રો નોકરીની મુદત ઘડિયાનો સમય સાચવીને સમયસર બેલ વગાડે છે તો એ લખેલું છે હા ના અથવા ઘણી વખતે બેલ સમય અંગે યાદ કરાવવું પડે છે ઘણી વખતે પટાળાને યાદ કરાવવું પડે સફાઈ કામ ઓરડા ઓટલાઓ કમ્પાઉન્ડ પાણીના માટલા વાસણો વગેરેની સફાઈ કેવી છે તો એ બધું ઘણું બધું આપેલું છે મિત્રો ત્યાંથી તમે જે તે લાગુ પડતું હોય એ તમે લઈ શકો લઈ શકો છો કાળજીપૂર્વક ફરિયાદ આવે ઓરડાઓ બરાબર સફાઈ કરતા નથી વિદ્યાર્થીઓની વારંવાર ફરિયાદ આવે છે આવું ઘણી વખતે જોવા મળે છે પછી ઓરડાઓ વિદ્યાર્થીઓ પાસે સાફ કરાવે છે જે કામમાં આળસ બતાવે છે કામમાં ખૂબ જ આળસ છે વારંવાર સૂચના આપવી પડે છે સફાઈ પ્રત્યે ખૂબ જ સજાગ છે એટલે પોઝિટિવ પણ છે નેગેટિવ પણ છે જે લાગુ પડતા હોય તમે ટીક કરી શકો છો બાકી જે શાળા કાર્યગરને લગતી કામગીરી છે એમાં મિત્રો ચોઈસ કરવાની છે એબીસીડી ઉત્તમ સારું મધ્યમ ખરાબ એ જ રીતે ટ્રેઝરી જેવી આવેકવેરા પોસ્ટ રેલવે સ્ટેશન એસટી વેચાણવેરો આ શાળા બહારની કામગીરી છે એમાં પણ મિત્રો તમારે ટીક કરવાની છે પટાવાળા માટે પરીક્ષાને લગતું કામકાજ એમાં જ કરવાનું છે છાપા અને ટપાલ એમ જ ટીક કરવાની છે અન્ય ફરજો આપી છે મુલાકાતીઓની સરભરાચાવીઓની વ્યવસ્થા પ્રયોગશાળા પુસ્તકાલય એમાં પણ ટીક કરવાની છે ધ્યાનપત્ર વિશિષ્ટતા છે તો પહેલાંના જેમ જેમ ક્લાર્કમાં હતું એ જ પ્રમાણે મિત્રો અલગ વિશિષ્ટતાઓ થોડી વધતા ઓછા પ્રમાણમાં આપેલી છે અને વર્ષ દરમિયાન આપવામાં મૌખિક સૂચના અને એ બધી આપેલી છે તો એ પણ તમે કરી શકો છો તો અગાઉ બેથી ત્રણ વખત મૌખિક તેમજ લેખિત સૂચના આપેલી છે સત્વ કામમાં બેદરકારી છે કામગીરીમાં કથા છે વારંવાર સૂચના આપવી પડે છે કામગીરી ઉત્તમ છે કોઈ જ સૂચના આપવી પડતી નથી બરાબર શાળામાં સમયસર હાજરી જોવા મળતી કામ જ જોવા મળે છે આ બધું આપેલું છે મિત્રો બેલ પાડવામાં ખૂબ જ નિયમિત છે ઘડિયાળ જોવામાં તકલીફ પડતી હોય બેલ પાડવામાં અનિયમિતતા જોવા મળે છે બેલ પાડવામાં વારંવાર ભૂલો કરે છે વારંવાર યાદ કરાવવું પડે છે આ બધું તમે લઈ શકો અને આ રીતે આ ત્રણેય નમૂના મિત્રો આપણી વેબસાઇટ ઉપર મૂકેલા છે જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને ઉપયોગ કરી શકો છો આભાર જય હિન્દ જય ભારત